ફરી એકવાર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતનો વારસોમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચર ની અંદર જે આપણે એક નવો ટોપિક શરૂ કરેલો ભારત ભૂમિ અને તેના પર આવીને વસેલા લોકો, એમાં આજે આપણે આગળ દ્રવિડો અને આર્યોનો અભ્યાસ કરવાનો છે। જો તમે પૂર્વનો વિડિયો લેક્ચર ભાગ 1 ન જોયો હોય તો સૌપ્રથમ એની મુલાકાત લઈ લેજો, ત્યારબાદ આજનો વિડિયો લેક્ચર નિહાળજો। આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે કે મૂળ ભારતના કહી શકાય એવા દ્રવિડોની ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુક એવું કંઈક કહે છે કે દ્રવિડો મૂળ ભારતના હતા। વિશ્વના જુદા જુદા ભૂમિ ભાગો પર ફેલાવા લાગ્યા, એમાંના અમુક હશે એ ભારતમાં પણ આવ્યા હશે, પછી તો કે ભારત છોડી અને અમુક ચાલ્યા પણ ગયા હશે, અમુક અહીંયા પણ સ્થાયી થયા હશે, એના છે એ વંશજો કાળક્રમે છે એ દ્રવિડ લોકો કહેવાય। વિદ્યાર્થી મિત્રો, આ ખાસ એક સમજવા જેવું છે કે દ્રવિડ છે એ પ્રજાતિ આમ તો બહારથી આવેલી પ્રજાતિઓના જ વંશજ છે, પણ બહુ લાંબા સમય પશ્ચાત છે એ આ પ્રજા છે એનો ઉદ્ભવ થયો હોવાથી એને મૂળ તમે હવે ભારતના ગણી શકો, કારણ કે એને પણ પોતાની એક પર્ટિક્યુલર સંસ્કૃતિ અને સભ્યતા વસાવી હશે। શું કહે છે? દ્રવિડો મૂળ ભારતના હતા। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, દ્રવિડોનો ઉદ્ભવ કેવી રીતે થયો છે। ઉત્તરમાંથી જે પ્રજાઓ ભારત આવી, વિદ્યાર્થી મિત્રો, ભારતની ત્રણેય બાજુએ તમે જોશો તો દરિયો છે, એટલે એ બાજુથી આવું થોડું મુશ્કેલ હતું। કે છે ઉત્તર ભાગમાંથી જે પ્રજાઓ આવી તેની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો, વિદ્યાર્થી મિત્રો, સાંસ્કૃતિક લક્ષણોમાં બોલી, પહેરવેશ, ખોરાક ઇત્યાદિ વસ્તુ છે એને તમે સમાવેશ કરી શકો। તો શું કહે છે? ઉત્તર ભારતમાંથી જે પ્રજાઓ આવી તેના ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ભારતમાં ટકી રહ્યા અને તેમાંથી જે પ્રજાનો ઉદ્ભવ થયો તે દ્રવિડો કહેવાય। બેઝિકલી 12 થી છે એ જે પ્રજાઓ ભારતમાં આવી અને એને જોઈને જે કાંઈ પણ આચરણ છે એ લાંબા સમય બાદ છે અહીંયાની પ્રજાએ છે એ સ્વીકારી લીધું અને એ પ્રજા છે પોતે હવે દ્રવિડ કહેવાય। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો શું કહે છે? દ્રવિડો સિંધુ ખીણી સંસ્કૃતિના મોહેંજોદારો ના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર હતા। શું કહે છે? ફરી સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો, દ્રવિડો સિંધુ ખીણી સંસ્કૃતિના મોહેંજોદારોના સર્જકો। આપણને ખબર છે કે મોહેંજોદારો હાલ ક્યાં આવેલું છે, તો કે હાલ તો છે એ પાકિસ્તાનના છે, એ સિંધ પ્રદેશમાં છે એ આવેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે સિંધુ નદીના કિનારે છે એ મોહેંજોદારો આવેલું છે, તો આનું સર્જન છે એ કોણે કર્યું હતું? દ્રવિડ લોકોએ। તો જે સિંધુ ઘાટી સભ્યતા છે એનો ઉદ્ભવનો શ્રેય છે એ દ્રવિડ લોકોને જાય છે। તો
શું કહે છે ફરીથી દ્રવિડો સિંધુ ખીણી સંસ્કૃતિના મોહેંજોદારોના સર્જક હતા. વિદ્યાર્થી મિત્રો, સિંધુ ખીણી સભ્યતા એટલે સિંધુ નદીની આસપાસ છે કે જે પ્રજાતિ હોય છે એ પોતાના સાંસ્કૃતિક રીતિ રિવાજો, પહેરવેશો, બોલી, વેપાર વગેરે દ્વારા છે એક આગવી ઓળખ ઉભી કરી હતી એને ગણી શકાય. આમાંનું સૌથી છે એ શ્રેષ્ઠ નગર હોય આયોજનની દ્રષ્ટિએ તો આપણે પ્રકરણ 3 નો અભ્યાસ કરી ચૂક્યા છે એ મોહેંજોદારો હતો. તો મોહેંજોદારો છે એ દ્રવિડે વિકસાવ્યું હતું. પછી કે છે પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાગ ઐતિહાસિક યુગ કહીએ છીએ કે એવો યુગ કે જેની આપણી પાસે છે એ કાંઈ નોંધ નથી, જેમ કે હિમ યુગ, આઈસ એજીસ, પછી સ્ટોન એજ, જેને આપણે પાષાણ યુગ કહીએ છીએ. તો પાષાણ યુગની સંસ્કૃતિ મીન્સ વોટ? કે ત્યારે છે પથ્થરમાંથી ઓજારો બનાવતા છે, આગ ઉત્પન્ન કરતા છે એ આદિ માનવો શીખી ચૂક્યા હતા. એટલે પોતાનો વ્યવહાર સરળ બનાવવા છે એ લોકો પથ્થરમાંથી નિર્મિત વસ્તુઓનો ઉપયોગ કરતા આવડતું હતું અથવા શીખી ગયા હતા. આ પાષાણ યુગની સંસ્કૃતિ છે એ દ્રવિડોને વારસામાં મળી હતી. એટલે દ્રવિડો છે એ પથ્થરના ઓજારો અને અન્ય વસ્તુઓ છે એ બનાવવી જાણતા હતા, કારણ કે એના પૂર્વજો તરફથી છે આ બાબત એમને ભેટ મળેલ. વિદ્યાર્થી મિત્રો, આ જ દ્રવિડોના સમયમાં છે એ આગળ જતા પછી ધાતુ યુગ પણ શરૂ થઈ ગયો હતો, કારણ કે આપણે દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની પ્રતિમા એ બધું જોઈ ગયા. એ દ્રવિડોની જ આપણને દેન છે જે આશરે 5000 વર્ષ જૂની છે. તો છે પાષાણ યુગની સંસ્કૃતિના એ લોકો વારસદાર હતા અને ધાતુ યુગ છે એની એ ઉદ્ભવની શરૂઆત કરનારા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને છે વાક્ય આઈ હોપ સમજાઈ ગયું છે. હવે આગળ જોઈએ આપણે. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે કે શિવનો ખ્યાલ આપ્યો. વિદ્યાર્થી મિત્રો, આની પહેલા આપણે ઓસ્ટ્રેલોઇડ્સમાં પણ ભણી ગયા કે ઓસ્ટ્રેલોઇડ્સ પણ ધાર્મિક માન્યતા ધરાવતા હતા. તો એવી જ રીતે છે દ્રવિડો પણ ધાર્મિક માન્યતા ધરાવતા હતા. તો ધાર્મિક માન્યતાની અંદર દ્રવિડોએ છે એ પિતૃ રૂપે છે એ કયા ભગવાન છે એ સ્વીકાર્યા? તો કે ભગવાન શંકર. અને દેવી રૂપે છે એક સ્ત્રી શક્તિ રૂપે છે એમને એ માતા પાર્વતીને સ્વીકાર્યા. તો આપણે છે એ પણ જે શિવ પાર્વતીનો ખ્યાલ છે, જે કોન્સેપ્ટ છે એના માટે દ્રવિડોના આભારી છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો શું કહે છે? ધૂપ દીપ અને પૂજા આરતી થી પૂજા એ પણ દ્રવિડોની ભેટ છે. તો આજે પણ જે આપણે ભગવાન છે એની ધૂપ દીપ વડે આરતી કરીએ છીએ કે પૂજા પાઠ કરીએ છીએ આ પરંપરા પણ આપણને દ્રવિડોએ શીખવાડી છે. આગળ શું કહે છે? દ્રવિડો પશુ પૂજા અને પ્રકૃતિ પૂજા માં પણ વિશ્વાસ. આપણે માતાનું સ્વરૂપ માનીએ છીએ તો આ બધી વસ્તુ પણ છે આપણે ક્યાંક ને ક્યાંક દ્રવિડો પાસેથી શીખ્યા છે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે. વિદ્યાર્થી મિત્રો, છે અહીંયા દ્રવિડોના છે કે શારીરિક લક્ષણો નથી આપ્યા, પણ દ્રવિડો છે કે રંગે શ્યામ હતા. આ ખાસ તમારે છે એક યાદ રાખવાનું છે. જો તમારે શારીરિક વિશેષતા લખવી હોય તો તમે લખી શકો.
ચાલો વિદ્યાર્થી મિત્રો દ્રવિડો છે તે કઈ બાબતોમાં પારંગત કે કુશળ હતા એ જોઈએ તો કહે છે તેઓ તીર ભાલા તલવાર વગેરે ઓજારોથી સુપરિચિત હતા વિદ્યાર્થી મિત્રો નવી ટેક્સ્ટ બુકમાં આ સેન્ટેન્સ નથી લખ્યું પણ જયારે ઓલ્ડ ટેક્સ્ટ બુક કે જેનો મેં અભ્યાસ કર્યો છે દસમા ધોરણમાં એમાં આ સેન્ટેન્સ લખ્યું હતું તો આઈ થિંક સો તમે લખી શકો શું કહે છે તેઓ તીર ભાલા તલવાર વગેરે ઓજારથી સુપરિચિત હતા એટલે યુદ્ધ કલા યુદ્ધ નીતિ પણ થોડી ઘણી દ્રવિડો છે એ જાણતા હતા આગળ જો વિદ્યાર્થીઓ તેઓ રંગવું એટલે કપડા ઉપરનું છે એ રંગકામ કરવું પછી કે છે કાતવું વણવું હોડી તરાકા એનો મતલબ અહીંયા આપણે એ પણ કહી શકીએ કે ત્યારે છે જળ પરિવહન પણ થતું હશે કારણ કે અહીંયા પણ એમની છે માસ્ટરી હતી અને અવકાશી પદાર્થોનો અભ્યાસ વગેરેમાં કુશળ આ બાબત પણ આપણે જાણવા જેવી છે આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ દ્રવિડોની હજી કઈ કઈ લાક્ષણિકતા કે ખાસિયત હોય ખાસ વિદ્યાર્થી મિત્રો એ આ યાદ રાખવાનું છે તેઓમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી વિદ્યાર્થી મિત્રો આ માતૃમૂલક કુટુંબ પ્રથા એટલે શું તો માતૃ ઉપરથી આપણને ખ્યાલ આવે છે તો કે છે કુટુંબ સમાજ સંસ્થા વગેરેનું સંચાલન એ સ્ત્રીના હાથમાં હતું વિદ્યાર્થી મિત્રો આ છે એ તેમનામાં એક સારી એવી આપણે પ્રથા ગણી શકીએ કે સ્ત્રી કે જે સાક્ષાત વિદ્યાર્થી મિત્રો ત્યાગની પ્રતિમા છે એક મુહૂર્ત છે એને છે એ સૌથી વધુ પ્રાધાન્ય ઘરની અંદર સમાજની અંદર કે કુટુંબની અંદર મળતું હતું અને વિદ્યાર્થી મિત્રો માતૃમૂલક કુટુંબ પ્રથાનો બીજો અર્થ એ થાય છે કે જેમ આપણી પેઢી છે કે આપણા ફાધર પછી ગ્રેન્ડફાધર પછી ફોર ફાધર એવી રીતે છે એ નક્કી થાય છે એમ માતૃમૂલક કુટુંબ પ્રથાની અંદર છે એ માતાઓ દ્વારા તેમનો છે વંશ વેલો આખો નક્કી થતો હતો યાની માતા પછી બા પછી બાની માતા એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ એક ખાસ યાદ રાખવાનું છે કુટુંબ સમાજ અને સંસ્થા વગેરેનું સંચાલન છે એ દ્રવિડોમાં સ્ત્રીઓ કરતી હતી એટલે છે એને માતૃમૂલક કુટુંબ પ્રથા કીધી છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ઉત્તરમાં આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા શું કહે છે વિદ્યાર્થી મિત્રો ઉત્તરનો છે અને ભાગ હવે ભારતનો સૌ પ્રથમ જો વિદ્યાર્થી મિત્રો તો મોહેન્જો દારો છે એ દ્રવિડો સ્થાયી પૂરતું એટલે દ્રવિડો પણ ક્યાંય છે ભારતમાં વાયવ્ય બાજુએ છે એ પ્રસર્યા હતા એ આપણે કહી શકાય અથવા ત્યાં સુધી એમની સરહદ કે વ્યાપ હશે પણ શું કહે છે ઉત્તરમાં આર્યોના પ્રભુત્વ બાદ તેઓ છે દક્ષિણ તરફ ખસતા ગયા એટલે આર્યો છે પછી આ ભાગમાં ચાલી આવ્યો કારણ કે ઉત્તર ભારત છે એ આખું આર્યોએ સર કરી લીધું જીતી લીધું એટલા માટે આગળ શું કહે છે ઉત્તરના આર્યોમાં પ્રચંડ પ્રભાવથી આર્યોની સંસ્કૃતિ દ્રવિડોમાં ઊંડે સુધી ઉતરી ગઈ અને
आंतर जातीय संबंधों पण विकसित समय जता से घणी खरी आर्य संस्कृति आर्य सभ्यता से द्रविड़ो स्वीकारी लीधी याने आर्यो ना रीति रिवाजो से एमनी परंपराओ से वगैरह वस्तु से पछी द्रविड़ो स्वीकारी लीधी एटले आर्य संस्कृति से एनो द्रविड लोको उपर घेरो के प्रगाढ़ प्रभाव पड़ियो अने एमना वच्चे से आर्यो अने द्रविड़ो वच्चे से हवे आंतरजातीय संबंधो पण विकसवा लाग्या तो विद्यार्थी मित्रों अहींया जो तो द्रविड़ो से कई आर्यो नु से स्वीकार्यु से એવી રીતે આર્યો એ કઈ શું દ્રવિડો નું સ્વીકાર્યું કે કેમ તો એ હવે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે છે સમય જતા આર્યો એ દ્રવિડો ના દેવી દેવતાઓ સ્વીકારી અને તેમને પોતાના સાંસ્કૃતિક देवता तरीके प्रस्थापित करिया तो पुनः प्रस्थापित विद्यार्थी मित्रों शू कह द्रविड़ो जे लोगों ने छे के देवी देवताओं नो दरज्जो आपता था जेम के शिव अने पार्वती आर्यो ए पण एमने जे छे के गॉड अने गॉडेसेस देवी देवताओं दरजो आपी अने पोताना पण भगवान के पोताना पण आराध्य मानी लीधा अने ए लोको पण छे के एज भगवान नी पूजा करवा मळ्या के जे लोकोनी छे के द्रविड़ो करता हता तो छे अहीं आ वात खास स्वीकारवा जेवी छे एटले आजे आपणे पण छे के द्रविड़ो नी भांति छे के शिव अने पार्वती ने पूजीए छे शुं कहे छे समय जता आर्यो ए द्रविड़ो ना देवी देवताओं ने स्वीकारी तेमने पोताना सांस्कृतिक देवता तरीके प्रस्थापित આગળ જોઈ વિદ્યાર્થી મિત્રો હાલમાં દ્રવિડો છે એ ભારતમાં ક્યાં જોવા મળે છે કે છે આજે પણ દક્ષિણ ભારતમાં તામિલ તેલુગુ કન્નડ અને મલયાલમ ભાષા બોલતા દ્રવિડો જોવા મળે છે તો તમે જે સાઉથની ફિલ્મો બધી જુઓ છો એ દ્રવિડોના વંશજોને છે એ આભારી છે શું કહે છે આજે પણ દક્ષિણ ભારતમાં તામિલ તેલુગુ કન્નડ અને મલયાલમ ભાષા બોલતા દ્રવિડો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ બધી જ ભાષાનો અભ્યાસ આપણે પ્રકરણ 4 ની અંદર કરી ગયા છે આગળ શું કહે છે ક્લિયર એમાં સૌથી જૂની ભાષા કઈ છે વિદ્યાર્થી મિત્રો તો આવશે જવાબ તામિલ કેમ છે પ્રારંભિક તામિલ સાહિત્ય કેવું છે એ અહીંયા સમજાવે છે પ્રારંભિક તામિલ સાહિત્ય ઉર્મિઓથી ભરેલું છે ભાવના ફિલિંગ્સ થી છે એ ભરપૂર સાહિત્ય છે લખાણ એ તામિલ ભાષાની શરૂઆતનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સંગમ સાહિત્યની પણ ચર્ચા કરી ગયા કે જેમાં યુદ્ધ પ્રસંગો છે પ્રેમ કથાઓ છે વગેરેનું વર્ણન છે તો એ જ બસ અહીંયા કહેવા માંગે છે કે પ્રારંભિક તામિલ સાહિત્ય છે એ ઉર્મિથી છકોછક ભરેલું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા દ્રવિડો પૂરા થાય છે હવે જે આપણા પૂર્વજો છે યાને કે આર્યન્સ એનો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો દ્રવિડો તો મૂળ ભારતના હતા એટલે એની ચર્ચા કરવાની હતી આર્યો ક્યાંના તો આની વિશે છે ઘણી બધી થિયરી ઘણા લોકો માને છે કે આર્યો મૂળ છે કે ભારતના જ હતા પણ એ વાત તો થોડી અંશે ખોટી છે કે છે આર્યો મૂળ ઈરાનના હતા વિદ્યાર્થી મિત્રો કોઈ એમ કે છે આર્યો યુરોપ થી આવ્યા હતા સ્થાનાંતર કરતા કરતા માઇગ્રેટ કરતા કરતા ઈરાન આવ્યા અને ઈરાન પછી છે કે તેઓ અંતે ભારતમાં સ્થાયી થયા તો આ છે બાબત ઉપર હજી પણ છે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે કોઈ છે એ ડબલ થિયરીમાં માને છે
કે આર્યો છે કે આમ તો મધ્ય એશિયામાં જ છે ઉદ્ભવ થયો હતો, પણ એ બંને બાજુ છે એ ગયા, આ બાજુ છે તો બાજુ ભારતમાં આવ્યા અને પશ્ચિમ બાજુ છે એ યુરોપના દેશો તરફ પણ ગયા, એટલે બંને બાજુ એમના છે અવશેષો મળી આવે છે. તો આ બાબત વિશે હજી પર્ટિક્યુલર ચોક્કસપણે કહી શકાય નહીં કે આર્યો ક્યાંના હતા. આવો જોઈએ વિદ્યાર્થી બીજું, આર્યોનું બીજું નામ છે નોર્ડિક છે ખાસ, એ પણ યાદ રાખવાનું છે, તો એ વિશે પણ પૂછાઈ જાય. ચાલો વિદ્યાર્થી મિત્રો શું કહે છે, કે છે પ્રાચીન સમયમાં હિન્દુઓ આર્યો કહેવાતા. વિદ્યાર્થી મિત્રો આ બાબત પણ ખાસ છે, તમે આર્યો છો કે નહીં કે છો કે કેમ એનું છે એ તમારે જાણવું હોય તો તમારી અંદર છે એ ડીએનએ ની અંદર R1 A1 નામનું છે એ જીન હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો જો આ ડીએનએ ની અંદર તમારે છે લક્ષણ જોવા મળે છે તો તમે છે પોતાની જાતને આર્યોના છે એ વંશજો કહી શકો. તો કે છે પ્રાચીન સમયમાં હિન્દુઓ છે એ આર્યો કહેવાતા હતા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે છે તેવો જા રશિયા તેને તેમણે આર્યવ્રત નામ આપ્યું. પણ એક છે એ જાણવા જેવું છે કે છે પ્રારંભમાં આર્યો વાયુવ્ય ભારતમાં આવીને વસ્યા. શરૂઆતમાં છે એ વાયુવ્ય ભારતમાં છે, યાને કે ઉત્તર અને પશ્ચિમની ક્યાંક વચ્ચે આવીને એ લોકો વસ્યા. આગળ જોયે વિદ્યાર્થી મિત્રો કે છે તેઓ આર્ય સભ્યતાના અથવા આર્ય સભ્યતાના નિર્માતા હતા, એટલે પોતે પોતાનું છે એ કલ્ચર ડેવલપ કર્યું કે કયા ધર્મો છે એ અપનાવવા, કેવી ભાષા, કેવો પહેરવેશ, કેવી બોલી, કેવા તહેવારો અથવા કયા છે દેવી દેવતાઓમાં માનવું, આ એક એમની છે પોતાનું એક લક્ષણ એને છે એ આર્ય સભ્યતા નામ આપ્યું. કે છે આર્યો છે એ આર્ય સભ્યતાના નિર્માતા હતા. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે, તેઓ જે ભાગમાં વસતા હોય ત્યાં સાત નદીઓ વહેતી હોવાથી આ ભાગને સપ્ત સિંધુ પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો એક આ પણ તમારે યાદ રાખવા જેવું છે, આર્યો જે ભાગમાં છે એ વસતા હતા ત્યાં સાત નદીઓ છે એ પ્રમુખ વહેતી હતી, એટલા માટે છે અને સપ્ત સિંધુ પ્રદેશ પણ કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો આ કઈ સાત નદીઓ હતી એનો છે હું તમને જણાવી દઉં. તો સિંધુ છે એટલે ઓબ્વિયસલી સૌથી મોટી નદી ત્યાંની સિંધુ હતી, એટલે છે એ નદી આગળ લઈ લઈએ. પછી વિદ્યાર્થી મિત્રો પંજાબની પાંચ છે, જલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. આ પાંચ એક અને એક છે એ નદી છે સરસ્વતી, જે અત્યારે છે એ સુકાઈ ગઈ અથવા લુપ્ત થઈ ચૂકી છે, પણ આના પણ અવશેષો મળી આવ્યા છે. કે છે આર્યો જે ભાગમાં વસતા ત્યાં સાત નદીઓ વહેતી હોવાથી છે આ પ્રાંતને સપ્ત સિંધુ પણ કહેવાતું હતું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આર્યો
कैसे एवो अन्य समकालीन प्रजाओ करता वधु विकसित होता तो आप पण एम छे ए याद राखवा जेवी बाबत छे के छे समकालीन कंटेम्पररी ते जे समय मां छे के जे बीजी प्रजाओ होती एनी करता छे एक केवो काईक बे डगला आगळ हता वधु विकसित हता तो आना माटे पण आपणे प्राउड फील करी शकीए आगळ शुं कहे छे विद्यार्थी मित्रो वैदिक काळ मां वैदिक काल माने विद्यार्थी मित्रों ए अर्सो ए समय के जेमा वेदो लखाणा ए पण जाणीए छे विद्यार्थी मित्रों के वेदो छे ए आर्यो नी देन छे जे समय मा वेदो रचाया ते वैदिक काळ मा छे आर्यो ए केटलु भारत जीती लीधुं तो विद्यार्थी मित्रों ए जोईए वैदिक काळ मा आर्य वर्ण नो व्याप पूर्व मां मिथिला की मांडी ने दक्षिण मां विंध्याचल सुधी हतो विद्यार्थी मित्रों मिथिला नगरी याद करो राजा जनक माता सीता की नगरी मिथिला नगरी अहीं आवेली छे तो विद्यार्थी मित्रों मिथिला नगरी छे ए अहीं आदी એટલે છે કે પૂર્વમાં આર્યો છે એ અહીંયા સુધી ફેલાયેલા હતા જ્યારે દક્ષિણમાં છે વિદ્યાર્થી મિત્રો એ વિંધ્યાચલની પર્વતમાળા છે અહીંયા આવેલી છે ત્યાં સુધી ફેલાયેલા હતા અને પછી નીચે છે એટલે દ્રવિડોનો રિજન શરૂ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો આર્યોનો ખાસો એવો વ્યાપ છે એ વાયવ્ય દિશામાં હતું તો આ બધું છે એ આર્ય પ્રત જ છે આ બધું છે એ આર્યોએ જીતી લીધું પોતે સ્થળ કરી લીધું અને આજે પણ છે તેમના મોટા ભાગે વંશજો અહીં જ જોવા મળે છે તો આ બધો આખો ભાગ છે એને તમે આર્યવ્રત કહી શકો કે છે વૈદિક કાળમાં એનો મતલબ એ અર્થમાં કે જ્યારે વેદો લખાય ત્યારે છે આર્યવ્રતનો છે વ્યાપ પૂર્વમાં મિથિલા નગરી સુધી હતો અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધી હતો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો કે છે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા હવે આવું આપણે કેવી રીતે કહી શકીએ તો જોઈએ કારણ કે વિદ્યાર્થી મિત્રો એમને વરસાદ જંગલો વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વગેરેની પૂજા કરવા માટે રૂચાઓ કે જેને આપણે મંત્રો કહીએ છીએ એ બનાવ્યા હતા વિદ્યાર્થી મિત્રો તો આર્યો છે કે દેવી દેવતાઓ ઉપરાંત કોની છે કે પૂજા કરતા હતા કે છે વરસાદ જંગલો વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વગેરેની પણ એ પૂજા અર્ચના કરતા હતા કેવી રીતે તો કે વિવિધ શ્લોકો કે મંત્રોના ઉચ્ચારણ દ્વારા યાદ કરો વિદ્યાર્થી મિત્રો ઋગ્વેદ એનો મોટો ભાગનો પોર્શન છે એ વિવિધ દેવી દેવતાઓને લગતી સ્તુતિઓ ઉપરાંત ઉષા અને સંધ્યા કાળ છે એ બોલવામાં આવતા ઋચાઓ છે તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આર્યો પ્રકૃતિ પ્રેમી હતા આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ શું કહે છે સમય જતા વેદ પઠન અસ્તિત્વમાં આવ્યું કે જે આપણો ઉપરનો કોન્સેપ્ટ છે નીચે સાથે મેળ ખાતો આવે છે વેદ પઠન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો તો કે વેદ પઠન એટલે વેદોનો અભ્યાસ કરવો
હારી હોય છે તો બધા જ લોકોએ વેદોનો અભ્યાસ કરવાનો, વેદો છે એ ભણવાનું શરૂ કરી દીધું. તેમાંથી શું થયું વિદ્યાર્થી મિત્રો, કે છે તેમાંથી ધાર્મિક રીતિ રિવાજો ઉત્પન્ન થયા. કે છે કયા છે એ દેવી દેવતાઓની પૂજા કરવી, કોને છે એ વિશેષ મહત્વ પોતાના ધર્મની અંદર આપવું, શું આચરવું, શું છે એનો ત્યાગ કરવું, આ બધી જ વસ્તુ છે એ ધાર્મિક રીતિ રિવાજો દ્વારા તેમને મળ્યું. આગળ શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે છે કે ધાર્મિક રીતિ રિવાજો માંથી છે કે યજ્ઞો અને વિધિઓની શરૂઆત. વિદ્યાર્થી મિત્રો, વેદો માંથી એમને છે એ ધાર્મિક રીતિ રિવાજો મળ્યા, અને ધાર્મિક રીતિ રિવાજો માંથી છે એ યજ્ઞો અને વિધિઓની પણ શરૂઆત થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લું આપણું સેન્ટર જે ખૂબ મહત્વનું છે, કે છે આપણા દેશનું નામ છે એ ભારત કેવી રીતે પડ્યું, તો કે છે આર્યોના મહાન રાજા ભરત ઉપરથી જ ભારત દેશનું નામ ભારત કયો, ભરતખંડ કયો, ભારતવર્ષ કયો, કે ભારત ભૂમિ પડી. વિદ્યાર્થી મિત્રો, છેલ્લું એક વાક્ય લખવું હોય તો ઠીક કે આર્યો છે નોર્ડિક પણ કહેવાતા, તો આ ખાસ એક તમને યાદ રહી જાય એટલા માટે લખી લેજો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ભારતની ભૂમિ અને તેના પર આવી અને વસ્યા લોકોનો ભાગ બે પણ આપણો પૂરો થાય છે. જો તમને અમારા વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઇક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આ લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.